તો સમગ્ર દેશની અંદર અત્યારે રામમય માહોલ જોવા મળી રહ્યો છે અને ભગવાન શ્રી રામ જ્યારે અવધમાં બિરાજમાન થવાના છે અને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે અનેક ઉત્સાહ છે તે દેશભરમાં ભક્તોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે આજ મુદ્દે આપણે વાત કરીએ ગુજરાત સરકારના મંત્રી કુંવરજી હળપતિ સાથે. કુંવરજી, ગુજરાત પક્ષમાં આપનું સ્વાગત છે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે, જ્યારે રામ મંદિરમાં ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે આપની કેવી લાગણી છે? જે અયોધ્યામાં રામ મંદિર બની રહ્યું છે અને બની ગયું છે એના માટે સમગ્ર દેશના હિન્દુઓના હૃદયમાં ખૂબ માન સન્માનની લાગણી હતી અને ખૂબ આતુરતાથી જેની રાહ જોતા હતા એનો અંત આવ્યો છે. અને રામ મંદિર માટે તો કહી શકાય કે દરેક હિન્દુના હૃદયમાં રામનું સ્થાન છે. જે રીતે રામાયણમાં અનેક પાત્રોમાં રામનું સ્થાન મહત્વનું છે તેવી રીતે મારા હિન્દુસ્તાનના દરેક હિન્દુઓના હૃદયમાં રામનું સ્થાન અનેક રીતે ઘણું મોટું સ્થાન છે. તો ત્રેતા યુગ થી લઈને કળયુગ સુધી અને યુગો યુગો બદલાયા, પરંતુ આપણા અંતરમનની અંદર રામ એના એ જ રહ્યા છે, તે વિશે આપ શું કહેશો? સાચી વાત કરું તો મારા મતે, હું પોતે આદિવાસી વિસ્તારમાંથી આવું છું અને આદિવાસી વિસ્તારમાંથી આવતો હોવાને કારણે મારે મારી સબરી માતાને યાદ કરવા જોઈએ. સબરી માતા એક એવી માતા છે કે આદિવાસીઓના આસ્થાનું કેન્દ્ર એ પણ ત્યાં પંપા સરોવરમાં રહીને એક મોટું આસ્થાનું કેન્દ્ર બન્યું. એનું જો કોઈ કારણ હોય તો સબરી માતા જે વિસ્તારમાં ડાંગની અંદર રહેતા હતા ત્યાં એક સંત સબરી માતાના પિતાને આવીને કહે છે કે આવનાર દિવસમાં તમારી દીકરી સંન્યાસ બનશે. ત્યારે એમના પિતા ધીર ગંભીર બની જાય છે અને મનમાં નક્કી કરે છે કે મારે મારી દીકરીના લગ્ન હવે ઝડપથી કરાવી દેવું જોઈએ. અને તે સમયમાં સબરી માતાના લગ્નની તાટમાર તૈયારી ચાલી રહી હતી ત્યારે સબરી માતાએ નક્કી કર્યું કે મારે હવે લગ્ન કરવા નથી અને હું આ જીવન સંસારને ત્યાગ કરીને હું સંન્યાસ તરફ વળું છું. અને એક ઋષિ મુનિના આશ્રમમાં જઈને એમને તપચર્યા કરે છે અને ત્યાં ઋષિ મુનિ દિવસે ને દિવસે વૃદ્ધ બની જાય છે અને ત્યાં નક્કી કરવામાં આવે છે કે આજ પછી આ આશ્રમનું સ્થાન એ સબરી માતા લેશે. અને સબરી માતાએ સ્થાન લીધું ત્યારે એક વાક્ય સબરી માતાને સંતે કહ્યું હતું. એ સંત એવું કીધું કે તમે અહીં રામના નામે પૂજા કરજો, ભજન કીર્તન કરજો, એક દિવસ ચોક્કસ રામ તમારા માટે અહીં તમને મુલાકાત કરવા માટે આવશે અને તમારા ચાખેલા બોર એ રામ ખાશે. એવું વાક્ય સંતે કીધું ને ત્યારથી એમને ઇંતજાર થઈ ગઈ અને પૂરી રામ ભક્ત બની ગઈ. ને રામ ભક્ત બનીને સબરી માતાએ આવાના સમાચાર સાંભળતા અનેક જંગલોના બોર એક એક ચાખીને એમના માટે એકતા કર્યા હતા. અને જે દિવસે રામ લક્ષ્મણને આવે છે તે દિવસે રામને અમારી સબરી માતા પ્રેમથી ખૂબ લાગણીશીલ બનીને એમને જ્યારે બોર ખવડાવે છે ત્યારે રામ ભક્તો એઠા બોર ખાય છે. અને આ જે ઘટના બની છે ને એ અમારા આદિવાસી સમાજ માટે એક ખૂબ મોટી ગૌરવની બાબત કહી શકાય કે ભગવાન જેવા ભગવાને પણ અમારા આદિવાસીઓને પોતાના હૃદયમાં સ્થાન આપ્યું અને એને કારણે આજે પણ સબરીધામની અંદર, પંપા સરોવરની અંદર સબરી માતાની પૂજા અને રામની પૂજા, લક્ષ્મણની પૂજા અને બધા રીતે ધર્મ લોકના લોકો ત્યાં જઈને આસ્થાનું કેન્દ્ર બનાવ્યું છે, અમારા માટે ગૌરવની બાબત છે. કુંવરજી, આમ તો ઘણો લાંબો સમય રહ્યો છે રામ મંદિર નિર્માણને લઈને, પરંતુ વડાપ્રધાનના જે પ્રયાસો છે તે અંગે આપ શું કહેશો? હું ખૂબ રાજકારણથી પર ઉઠીને વાત કરું તો હિન્દુ ધર્મની અંદર એ રામાયણનું ખૂબ મહત્વ હતું અને મહત્વને કારણે દરેક હિન્દુના હૃદયમાં રામનું સ્થાન હતું અને દરેક હિન્દુએ મનમાં નક્કી કર્યું હતું કે અયોધ્યાની અંદર જ્યાં રામનગરી છે રામનગરીની અંદર રામનું મંદિર બને. એના માટે અથાગ પ્રયત્નો લોકોએ, આંદોલનો કર્યા, કેટલાય લોકોએ જીવ પોતાનો ગુમાવ્યો. અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે પણ જોયું કે આ રામના મંદિર માટે આ લોકોએ જે આહુતિ આપી છે સાચા હૃદયથી, તો એ જગ્યા ઉપર રામનું મંદિર બને ને એના માટે
નવા પુરુષોત્તમ પુરુષ તરીકે કહી શકું એ યુગના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ ખરેખર દિલથી આજે તારીખો જાહેર કરી હતી ને સામે વિપક્ષો કહેતા હતા રામ મંદિર બનાવેંગે લેકિન તારીખ નહીં બતાવેંગે. આજ રામ મંદિર કી તારીખ ભી બતા દી હૈ, રામ મંદિર ભી તય હો ગયા હૈ ઓર પ્રાણ પ્રતિષ્ઠા કા તારીખ ભી નક્કી હો ગઈ હૈ 22 તારીખ. મેં નરેન્દ્ર મોદીજી કો બહુત બહુત બધાઈ દેતા હું. તો ભારતવાસીઓનું જે સ્વપ્નું હતું રામ જન્મભૂમિમાં મંદિર બને તેનું તે પૂરું થઈ ગયું છે, તો શું આ ભારત વિશ્વગુરુ બનવાની સફરની શરૂઆત કહી શકાય? હું બંનેને એ રીતે જોઈ રહ્યો છું કે જે રીતે રામાયણમાં સબરી માતાનું આદિવાસી તરીકે સ્થાન આપવામાં આવેલું, એવી જ રીતે દેશના વડાપ્રધાને આદિવાસી વિસ્તાર ઝારખંડ કહી શકાય, ત્યાં ખૂટી ગામથી બિરસા મુંડા ભગવાન એટલે અમારા આદિવાસીના ભગવાન હતા એમની જન્મ જયંતિના દિવસે અને 15 નવેમ્બર ગૌરવ આદિવાસી દિનના નિમિત્તે ત્યાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું લોન્ચિંગ કરવામાં આવ્યું અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના લોકો શેવાળાના માનવીઓનો જ્યાં સુધી વિકાસ ન થાય ત્યાં સુધી વિકસિત ભારત ન બને એવો નરેન્દ્રભાઈનો સંકલ્પ હતો અને ખરેખર એ દિશામાં નરેન્દ્રભાઈ આજે આગળ વધ્યા છે અને આવનારા દિવસોમાં વિકસિત ભારત દેશ બનવાનો છે એમાં કોઈ શંકાનું સ્થાન નથી. પણ નરેન્દ્રભાઈને એમ લાગ્યું કે આદિવાસી વિસ્તારનો વિકાસ જે સરકારની યોજનાઓ છે ગુજરાત સરકાર હોય કે ભારત સરકાર હોય એ બંને યોજનાઓનો સંપૂર્ણપણે આદિવાસી લોકો લાભ લે તો જ ભારત વિકસિત ભારત દેશ બને. એના કારણે લગભગ આખા ભારત દેશના આદિવાસી પટ્ટાઓમાં અને આખા ભારત દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પણ કાઢી અને સફળતાપૂર્વક પાર પણ બની. પણ એથી વિશેષ વાત મેં કહ્યું તેમ જે રીતે રામાયણમાં આદિવાસીનું મહત્વ છે સબરી માતાનું મહત્વ છે તે જ રીતે નરેન્દ્રભાઈના સ્થાનની અંદર પણ આદિવાસીઓનો જે હૃદયમાં હિત છે એ સાબિત કરીને બતાવ્યું, ચાહે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ હોય આદિવાસી નેતા તરીકે ક્યાં તો પછી આ મુર્મુજી હોય રાષ્ટ્રપતિ તરીકે દેશના સર્વોચ્ચ પદ કહી શકાય એના ઉપર જે બેસાડવામાં આવે આદિવાસીને, મારી દ્રષ્ટિએ આના સિવાય બીજી કોઈ મોટી વાત નહીં હોઈ શકે. કોરજી, આમ તો આપણે જ્યારે જ્યારે રામાયણ વાંચીએ કે તેને સાંભળીએ ત્યારે કંઈક ને કંઈક શીખવા મળતું હોય છે, પરંતુ એવો કયો પ્રસંગ છે જે કે આપણને હૃદયને સ્પર્શ કરી જાય છે? ખરેખર તો હું આદિવાસી તરીકે તો મારી દ્રષ્ટિએ જે પંપા સરોવરની જે ઘટના છે રામાયણમાં સબરી માતાની જે ઘટના છે એ મારા દેશના યુવાનોને પણ કહું છું કે તમે એક વખત પંપા સરોવર જાઓ જ્યાં અયોધ્યાથી રામ જે રીતે ગયા હતા પંપા સરોવર અને મને કહેતા આનંદ થાય કે આપણી ગુજરાતની ધરતી એ પવિત્ર ધરતી છે, જેવી રીતે ગુજરાતની ધરતી પવિત્ર છે તેવી રીતે ડાંગની પંપા સરોવરની જે ધરતી છે એ પણ પવિત્ર ધરતી છે. એકવાર અયોધ્યામાં રામને પણ એમ થયું કે મારે આ અયોધ્યાની ગાદી છોડીને શેઠ પંપા સરોવર એટલે કે સબરી માતાના સ્થાન પર નિવાસે જવું છે અને આવા નિવાસે જ્યારે રામ આવતા હોય નરેન્દ્રભાઈ મોદી પણ જ્યારે જ્યારે ડાંગનો પ્રવાસ હોય ત્યારે આ સબરી માતાનું મંદિરનું દર્શન કર્યું છે આ સ્થાન પવિત્ર સ્થાન ઉપર ગયા છે, તો દરેક યુવાનોના દેશના યુવાનોને હું વિનંતી કરું છું આપના માધ્યમ દ્વારા કે આવો ડાંગની અંદર આદિવાસી વિસ્તારોમાં સબરી માતાનું જે મંદિરનું સ્થાન છે એની મુલાકાત લો અને તમને એનો દર્શન કરો અને અહોભાગ્ય બનો એવી મારી અમને અપીલ છે. કુંવરજી, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.